રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર એક્શનમાં આવી ગઈ છે. સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ શહેરના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ તત્કાલીન ધોરણે આ પગલાં લીધા છે. આ નિર્ણય SIT ની પ્રાથમિક તપાસ પછી લેવામાં આવ્યો છે. નમસ્કાર, જમાટ સાથે હું છું પાર્થ. રાજકોટ અગ્નિકાંડમાં લગભગ 30 થી વધુ લોકોના મોત થતા ગુજરાત સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના IPS અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ કરી હતી અને આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હજુ પણ રાજકોટમાં છે અને હવે SIT ના પ્રાથમિક રિપોર્ટના આધારે 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં RMC ટાઉન શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર SR સુમ્મા, આ સાથે જ 2 પોલીસ ઇન્સ્પેક્ટર VR પટેલ અને NI રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે બનાવેલી આ SIT માં સુભાષ ત્રિવેદી જેવા નિષ્પક્ષ અધિકારી છે, એટલે જ રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની પણ પૂછપરછ ચાલુ છે. અહીં એક વાત તો ચોક્કસ છે કે સમાજમાં આવા સમ ખાવા પૂરતાય નિષ્પક્ષ અધિકારીઓ એટલે જરૂરી છે, કેમ કે આવી કશી ઘટના બને ત્યારે કોણ તપાસ કરે તે પ્રશ્ન ઊભો થાય છે. ગુજરાત સરકારે આ SIT ને આદેશ આપ્યો છે કે 72 કલાકમાં પોતાની તપાસનો રિપોર્ટ સબમિટ કરો. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર પણ પહોંચ્યા હતા. આ બાદ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. આ સાથે જ રાજ્યના 100 થી વધુ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે અને મોટાભાગના ગેમ ઝોન પર કડક તપાસ ચાલી રહી છે. દર્શક મિત્રો, અમારા જમાવટની ટીમ સતત ગ્રાઉન્ડ પર છે અને જે પણ લેટેસ્ટ અપડેટ આવશે અમે તમને જણાવતા રહીશું.